કેમ છે વિદ્યાર્થી મિત્રો, બતાવાને આપણે ગયે વખતે તો કે ચોથું કાવ્ય છે એ એનો અભ્યાસ કર્યો હતો. એની પહેલા તો કે ત્રીજો પાઠ છે આત્મશ્રદ્ધા એ પ્રભાવ, કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ છે તે આપણે જોયું કે એમાં એની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાના ઉપરનો વિશ્વાસ તો એકલવ્ય છે, એ કુશળ ધનુર્ધારી છે, એ બને છે. પોતાના ઉપર શ્રદ્ધા હોય અને ગુરુ પ્રત્યે શીખવાડવાવાળા જે છે એના પ્રત્યે પણ એની અનન્ય જે શ્રદ્ધા હતી એના લીધે એકલવ્ય છે તે તો કે એકદમ આગળ છે એ વૈદ્ય. તો આપણે અહીંયા તો કે પહેલાના સમયમાં જ્યારે ગુરુ છે એ એના શિષ્યમાં કોઈ પણ જાતનો દોષ જો જોતા તો પણ એને ખબર ન પડે, એને કહેતા ને કે તારે અહીંયા ભૂલ છે, પણ એની ભૂલ છે એ એને ન ખબર પડતા કે જે ભૂલ થાય એવો પ્રયત્ન કરતા અને એ સફળ પણ થતા. આપણે શિવાજી છે તો એક વખત તો કે સરસ મજાનો આજે કિલ્લો બનાવતા હતા અને કિલ્લામાં તો કે 2000 માણસને રોજી રોટી છે એ પૂરી પાડતા હતા. ત્યારે 2000 માણસ છે એ કિલ્લો બનાવવામાં કામ ઉપર આવતા હતા ત્યારે શિવાજીને જ્યારે તો કે શિવાજીને એમ થાય છે કે જો હું સરસ આવો કિલ્લો બનાવું છું તો 2000 માણસ છે એને તો કે રોજી રોટી પૂરી પાડે છે. ત્યારે આજે એના ગુરુ છે રામદાસ સ્વામી હતા, બહુ મહાન અને શિવાજીના જીવનમાં એનો ઘણો બધો આજે એ શિવાજી પણ એને એટલું બધું મહત્વ આપતા હતા અને રામદાસ સ્વામી છે એને પણ શિવાજી ઉપર એટલો જ પ્રેમ હતો. ત્યારે આજે રામદાસ સ્વામીને ખબર પડી જાય છે કે જો આ જે આને આવી રીતે જો થશે તો અહંકાર આવશે અને આ અહંકાર છે એ એને આગળ જતા તો કે જીવનમાં વિકાસના એને એને આગળ જે વધવાનું છે એમાં તે અડચણરૂપ થશે. એટલે તરત જ આજે શિવાજીને કહે છે હાલ શિવા આપણે તો કે ખેતરમાં જઈએ અને ત્યાં આટો મારી આવીએ. ત્યારે આજે શિવાજી છે એ એની સાથે જાય છે બે આવી રીતે આજે પ્રકૃતિના સૌંદર્યમાં અને ખેતરમાં ચાલ્યા જતા હોય છે. ત્યારે શિવાજી છે ત્યારે રામદાસ સ્વામી છે એ નીચે વળી અને ઢેપું છે એ માટી ઉપાડે છે અને એ જમીનમાંથી દેડકી રામ રામ કરતી આવે છે. ત્યારે આજે તરત જ રામદાસ સ્વામી છે એ શિવાજી તરફ જોઈ અને કહે છે જો શિવા આ શું છે. તો એ દેડકી જ હતી અને શિવાજીને ખબર જ હતી પણ એ ગુરુ શું કહેવા માંગતા હતા કે આ જમીનની અંદર પણ એને પોષણ છે એ મળ્યું છે. એટલે આજે ગીતા આપણો જે ગ્રંથ છે એમાં 9મા અધ્યાયમાં આપણે કહે છે ને રતિ મળતા પ્રભુ સાક્ષી, એટલે એમાં ભરણ પોષણ કરનાર કોણ છે તો કે ઈશ્વર છે. એટલે એવી એ વાત દ્વારા આજે શિવાજી જે સમજી જાય છે કે ગુરુજી છે એ શું કહેવા માંગે છે. એટલે આવી રીતે તે તો કે એ આજે શિવાજીને પોતાની ભૂલ છે સમજાઈ ગઈ. આવી રીતના ન ખબર પડતા ગુરુ છે એ દોષ દૂર કરતા, એટલે તો કબીર જેવા સંતે પણ કીધું છે ને કે ગુરુ ગોવિંદનો ખરેખી નિકો લાગુ પાય બલિહારી ગુરુદેવજીને ગોવિંદિયો બતાય. એટલે ગોવિંદ આજે આપણે તો આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી બધી મહાન છે કે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે પગથિયા ચઢીએ ત્યારે તમને ખબર હશે કે આપણે પગથિયા ચડતા ચડતા આવી રીતે આમ કરીને પછી જતા રહીએ છીએ. શું કામ? તો કે એ પગથિયા છે એ મને મંદિર સુધી લઈ જવા વાળું કોણ છે? તો કે પગથિયા છે. તો એ પગથિયા છે એને જો આપણે નમસ્કાર કરતા હોય તો ગુરુને તો આપણે કરતા જ હોય. એટલે એ કબીરને જ્યારે ભગવાન અને ગુરુ બંને જે બાજુમાં ઉભેલા હોય છે ત્યારે કબીરને પણ મૂંઝવણ થાય છે કે પહેલા નમસ્કાર કોને કરવા, પણ એ સમજે છે કે મને આજે ઈશ્વર સુધી લઈ જવા વાળા તો કે મારા ગુરુ છે. એટલે પહેલા પહેલા એ ગુરુને નમસ્કાર કરે છે. એવી રીતે આપણે ચોથામાં જોયું હતું કે આપણે શરીર કેવું બનાવવાનું છે તો કે મજબૂત. તો મજબૂત શરીર હોય તો માણસ ધારે તે કરી શકે. આપણને ખબર છે કે ઝાંસીની રાણી છે
એને શું કર્યું તો કે ઝાંસીની રાણી આજે આપણે બહુ નાની ઉંમરમાં એક વીજળીની જેમ આકાશમાં ચમકતી જેમ વીજળી થોડીક વાર દેખાય એવી રીતના એમનું જીવન કેવું નાની ઉંમરમાં અંગ્રેજોને પણ હંફાવી દીધા હતા. એ જ્યારે ઝાંસીની રાણી છે એ જ્યારે બેસે ત્યારે એક બાજુ તો કે આજે છોકરાઓ બેઠા હતા એક બાજુ છોકરી બેઠી હતી ત્યારે આજે શીખવાડવામાં આવતું હતું કે આજે એના ગુરુ છે એ શીખવાડતા હતા ત્યારે એને કીધું કે બધા છોકરાઓ એમ લખો મેં બહાદુર બનું ગા છોકરીઓને એમ કીધું મેં બહાદુર બનું ગી એમ લખો ત્યારે આજે ઝાંસીની રાણી લખે છે મેં બહાદુર હું. 5 વર્ષની નાની ઉંમરે એણે લખ્યું કે મેં બહાદુર હું બનું ગી કે બનું ગા નહીં પણ હું. એટલે આવી જે ઝાંસીની રાણી હતી એ ચોથે માળેથી છલાંગ મારે તો સીધી તો કે ઘોડા ઉપર છે કૂદતી અને એણે તો કે 750 સ્ત્રીઓનું એક સૈન્ય છે એ આજે અંગ્રેજો સામે લડવા માટે તૈયાર કર્યું હતું અને 750 સ્ત્રી કેવી હતી તો કે એક વાર ઝાંસીની રાણી કે એટલે બધી સ્ત્રીઓ છે હાજર થઈ જતી અને ઝાંસીની રાણીની નજર કેવી હતી. આજે આપણે 50 કે 100 બેઠો હોય તો આપણને એમાં ખ્યાલ ના આવે કોણ છે ને કોણ નથી પણ આ 750 સ્ત્રી આજે સ્ત્રીઓ છે સામે બેસતી ત્યારે એને ખ્યાલ આવી જતો કે કઈ સ્ત્રી છે એ આજે લશ્કરમાં નથી અને એને તપાસ કરતા એને ખબર પડે કે એના ગર્ભે મુસીબત છે અથવા એ માંદી છે તો એ ઝાંસીની રાણી એ કોઈ દાસ દાસીઓ કે નોકર મારફત એના સમાચાર કે એની સંભાળ લેવા નહીં પણ ઝાંસીની રાણી ખુદ છે એ જાતી. એટલે તો આજે તમને ખબર જ છે કે એક અંગ્રેજ લેખક જે આપણા જેને કહેવાય કે દુશ્મન કહેવાય એવા લોકોને પણ ઝાંસીની રાણીના વખાણ કરવા પડ્યા અને લખવું પડ્યું લડી લડી હતો ખૂબ લડી હતો ઝાંસી મારી રાણી થી મેરી ઝાંસી નહીં દૂધી હું મારો દેશ છે એ હું કોઈને આપીશ નહીં મારી માતૃભૂમિ છે એ હું કોઈને તાબે થવા દઈશ નહીં હું મારા દેશનું રક્ષણ કરીશ. આવા તો કે ચરિત્રો છે એ આપણને બહુ કહેવાય ને કે નાની ઉંમરમાં આજે આ ઝાંસીની રાણીને છે એને બહુ સમય પણ નથી થયો. આજે આપણે જો ઝાંસીની આપણા દેશદ્રોહી ન હોત તો આપણને 90 વર્ષ પહેલાં આઝાદી મળી જાત અને આપણા દેશને જે ગુમાવવું પડ્યું એ ગુમાવવું પણ ન પડે. એટલે કહેવાનો મતલબ તો કે આવા જે ચરિત્રો છે એના એ આપણને તો કે આપણા ભારતમાં જે થયેલા છે અને એ આપણે એની પાસેથી આપણે શીખવાનું છે કે આપણે પણ મોટા થઈને કોના જેવા થવું જોઈએ. પછી આપણે આજે તો કે 5મા પાઠનો અભ્યાસ કરવાના છીએ. 5મા પાઠમાં તો કે શિલાયા પ્રવાસક શિલાયા એટલે શિલાનો પ્રવાસ એટલે પ્રવાસ. મિત્રો અત્યારે તો કોરોનાને લીધે કોઈને ક્યાંય જવાનું નથી નહીતર શું તો કે આપણા ઋષિ મુનિઓએ કહે છે ચરે ગતિ ફર્યા કર ફર્યા કર તમે કરશો ક્યાંક જશો તો તમે ઘણું બધું કંઈક જોશો અને એમાંથી તમને ઘણું બધું શીખવા અને પ્રેરણા મળશે પણ તમે ક્યાંય જશો નહીં તો તમને ક્યાંય કોઈ જાતનો ખ્યાલ પણ આવશે નહીં. આજે આપણે કહેવાય ને કુંવારમાંનો દેડકો હોય તો એની દુનિયા કેવડી તો કેવડી એને એમ થાય કે હું બસ મસ્ત મારે આટલું પણ જ્યારે એ તળાવમાં જાય તો એને ખબર પડે ઓ આટલી બધી મોટી દુનિયા છે. તળાવમાંથી કોઈ મોટી નદીમાં જાય ત્યારે ખબર પડે ઓ આપણી દુનિયા છે અને પછી જ્યારે એ દરિયામાં એને મૂકવામાં આવે તો એને ખબર પડે કે ઓ આજે દુનિયા કેવડી છે. એટલે કહેવાનો મતલબ તો કે જો આગળ આજે આપણે ક્યાંક જઈએ તો આપણે શીખવા મળે. એટલે આમાં તો કે એક શિલા છે પ્રવાસમાં જાય છે ત્યારે એની મમ્મી સાથેની અને એના શિક્ષક સાથેનો જે વાર્તાલાપ છે એ આમાં આ પાઠમાં આપવામાં આવ્યો છે. તો કે સવિતા એ છે શિલાની માતા પછી એના શિક્ષક છે અને શિલા સવિતા બ્રહ્મણ વાસમ ધૃત્વા સવિતા એટલે સવિતા શિલાની માતા બ્રહ્મણ વાસમ એટલે મોબાઈલ ધૃત્વા ચાલુ કરીને મોબાઈલ ચાલુ કરીને હરિ ઓમ આપણે
हरिओम नो हरिओम એટલે શિષ્ટાચાર માટે વપરાતો શબ્દ છે. આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ એવું જે કંઈ બોલીએ એવી રીતના આ એક શબ્દ છે હરિઓમ. શિક્ષિકા હરિઓમ એટલે શિક્ષિકા છે એ પણ સામે કહે છે હરિઓમ. કહ એટલે કોણ, વદતી એટલે બોલે છે. કોણ બોલે છે? સવિતા. અહમ શિલાયા માતા વદામિ. અહમ એટલે હું, શિલાયા એટલે શિલાની, માતા એટલે મમ્મી અથવા માતા, વદામિ એટલે બોલું છું. અહમ એટલે હું, શિલાયા એટલે શિલાની, માતા એટલે માતા, વદામિ એટલે બોલું છું. હું શિલાની માતા બોલું છું. પ્રવાસે એટલે પ્રવાસમાં. મમ એટલે મારી, પુત્રી એટલે દીકરી અથવા પુત્રી, અસ્તિ એટલે છે. પ્રવાસમાં મારી દીકરી છે અથવા મારી પુત્રી છે. શિક્ષિકા એટલે શિક્ષિકા. આમ અસ્તિ હા છે. કિંચિત કાંઈ, કાર્યમ કા, અસ્તિ છે વા કે હા છે, કઈ કામ છે કે. સવિતા એટલે સવિતા. આમ એટલે હા. અહમ એટલે હું. તયા એટલે તેની. સ એટલે સાથે. વાર્તાલાપમ એટલે વાતચીત. કરતું એટલે કરવા. ઈચ્છામિ ઈચ્છું છું. હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. ફરી આમ એટલે હા. અહમ એટલે હું. તયા એટલે તેની. સ એટલે સાથે. વાર્તાલાપમ એટલે વાતચીત. કરતું એટલે કરવા. ઈચ્છામિ એટલે ઈચ્છું છું. શિક્ષિકા એટલે શિક્ષિત. શિલા એટલે શિલા. પ્રતિ એટલે તરફ. ભ્રમણ ભાષા એટલે મોબાઈલ. પ્રેક્ષકથી મોકલે છે. શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે. ફરીથી આપણે એક વાર જોઈ લઈએ. સવિતા મોબાઈલ ચાલુ કરીને હરી ઓમ. શિક્ષિકા હરી ઓમ. કોણ બોલે છે? સવિતા હું, શિલાની માતા બોલું છું. પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા હા છે. કાંઈ કામ છે? સવિતા હા. હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે. શિલા અંબર એટલે મમ્મી અથવા માતા. મમ્મી કથમ એટલે કેમ, અસ્તિ એટલે છે. મમ્મી કેમ છે? પછી સર્વમ કુશલમ વા. સર્વમ એટલે બધા, કુશલ એટલે મજામાં. હા છે, છે ને. હા મમ્મી કેમ છે? બધા મજામાં છે ને. પછી અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં સવિતા આ હા અહ એટલે હું કુશલિની મજામાં છું. હા હું મજામાં છું. ભવત્યા એટલે તારો અથવા તમારો. પ્રવાસ એટલે પ્રવાસ. પ્રથમ એટલે કેમ. પ્રચલિત ચાલે છે. તમારો પ્રવાસ કેમ ચાલે છે? શિલા પ્રવાસ હતું. પ્રવાસ તું એટલે તો. સમ્યક એટલે સારી રીતે. પ્રચલિત ચાલે છે. પ્રવાસ સારો ચાલે છે. અધુના એટલે અત્યારે અથવા હમણાં. અત્યારે. અહમ એટલે હું. અજંતા ગુહાયા એટલે અજંતાની ગુફામાં. અસ્મિ એટલે છું. અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા શોભનમ સરસ. કવિતા કહે છે સરસ. તત્ર એટલે ત્યાં. કિમ કિમ એટલે શું શું. અસ્તિ એટલે છે. ત્યાં શું શું છે? શિલા કહે છે અત્ર એટલે અહીંયા. અનેકાની એટલે અનેક. ચિત્રણી એટલે ચિત્રો. શિલ્પની એટલે શિલ્પો. ચ એટલે અનેક. સંતિ એટલે છે. અહીંયા અનેક ચિત્રો અને શિલ્પો છે. ફરીથી આપણે જોઈ લઈએ. શિલા મમ્મી કેમ છે? બધા મજામાં છે ને. સવિતા હા હું મજામાં છું.
તમારો પ્રવાસ કેવો ચાલે છે? શીલા, પ્રવાસ તો સારો ચાલે છે. અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા, સરસ, ત્યાં શું શું છે? શીલા, અહીંયા અનેક ચિત્રો અને તો કે શિલ્પો છે. હવે આપણે તમે ચિત્ર બધાની એક છે એ તમે આજે તો કે પીડીએફમાં મોકલશું, એટલે તમે સ્વાપોથીમાં સરસ મજાના અવસરે છે એ સ્વાપોથીમાં બધા લખજો. અને ભાષાંતર આપણે પાઠમાં તો કે શું લખવાનું, બાકી બુક બનાવવાની અને એમાં શું લખવાનું તો કે શબ્દ અને ભાષાંતર છે એ લખજો. અને એવું હશે તો ભાષાંતર પણ તમને જાતે પેલા રૂપમાં કરજો, તમને ભાષાંતર પણ અમે તો કે મોકલશું. એટલે શબ્દ અને ભાષાંતર એ તો કે બાકી બુકમાં લખવાનું, અને સ્વાપોથીમાં જ્યારે પીડીએફ મોકલવામાં આવે ત્યારે સ્વાપોથીમાં લખતા જાજો. આજે તમને ચિત્ર બધાની એનો પીડીએફ પણ સાથે સાથે મોકલશું. હવે પાઠ આપણો અહીંયા અધૂરો રહ્યો છે, બીજો જે અધૂરો પાઠ છે એ આવતા પીરિયડમાં આપણે આવતા લેક્ચરમાં પૂરો કરશું.